सब्सक्राइब करो आ चैनल ने। सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्य त्र्यंबके गौरी नारायणी नमस्तुते। या देवी सर्वभूतेषु, या देवी सर्वभूतेषु, या देवी सर्वभूतेषु। अरे वाह, हाथे थी अखरोट तोड़ी ना क्यों? शक्ति रूपेण संस्थिता। नमस्तस्ये नमो नमः। या देवी सर्वभूतेषु चंदन भक्ति रूपेण संस्थिता। नमस्तस्ये नमो नमः। या देवी सर्वभूतेषु अरेश शांति रूपेण संस्थिता। नमस्तस्ये पूजनमा ध्यान आपस्ये। पुराणी पाठ करती वखते पण तमे रेडियो बंद नथी राखता। मेहरबानी करीने रेडियो बंद करो। नकमो रेडियो बंद करावस्ये। ओम रेडियोय नमः। आणि ओम वासुदेवाय नमः। या देवी सर्वभूतेषु दुर्गा रूपेण संस्थिता। तमारो नाश्तो तैयार छे? नाश्तो नहीं, नाश्तो नहीं अने शिरामण को। લોકો ને શિરામણ કહો ને તો લોકો તરત જ હાથ આગળ કરશે. કેમ? સત્યનારાયણ નો પ્રસાદ નો શીરો ખાવા. સવાર સવાર માં તમે મને ગુજરાતી ભાષા પર ટોણા નહીં મારો ગોરાણી. થોડી ગમ્મત ભૂદેવ. દૂધ સાથે મારી દશમી તૈયાર છે ગોરાણી. આ ગોરાણી ને તમે એક દિવસ નોકરાણી બનાવીને છોડશો. છોડ દો બસ. આખો દિવસ રેડિયો સાંભળવામાં તલ્લીન હો છો એમાં એમાં. ગઈકાલે રસોઈ બનાવવામાં ભગા કર્યા હતા. મારી ચા માં પુદીનાની જગ્યાએ મીઠો લીમડો ભભરાવી દીધો હતો. એનું સાટું વાળવા માટે મેં દાળમાં પુદીનો નાખ્યો હતો. હા, જે તમે તુલસી સમજીને ખાઈ ગયા. સ્વાદનું તો ભાન નથી. દૂધમાંથી પોરા કાઢવામાંથી ઊંચા નહીં આવો તમે. અને તમે રેડિયો સાંભળવામાંથી ઊંચા નહીં આવો. આપણા પાદરગઢમાં બધાના ઘરે ટીવી આવી ગયા છે, પણ આપણા ઘરે માત્ર તમારા સિવાય કોઈ મનોરંજન નથી. ચાલો હું તમને મનોરંજન તો પૂરું પાડું છું. ક્યારથી કહું છું? મને કેમેરા વાળો મોબાઈલ લાવી આપો, જેથી હું મુંબઈમાં રહેતા આપણા દીકરા અજિંક્ય સાથે વિડીયો પર વાત કરી શકું. પંખો નાખું તો છું. તમારી જાતને નહીં મને નાખો. લો, અરે દશમી ઉડી ગઈ. હમણાં હું આંખે આંખો ઉડી જઈશ. ધીમે વાત બદલતા તો કોઈ તમારી પાસેથી શીખે. જ્યારે જ્યારે આપણા દીકરાની વાત કરું છું, તમે વાત બદલી નાખો છો. પંખો ચાલુ રાખો. આજો માણા પર માખ બણબણ કરી રહી છે. હું અહીંયા ક્યારની ભરડ ભરડ કરી રહી છું એ સંભળાતું નથી. માખાની બણબણ સંભળાઈ રહી છે તમને? બપોરે ઘરે જમવા આવવાના છો કે યજમાનને ત્યાં બ્રહ્મભોજ કરીને આવશો? આ તમે જે બ્રહ્મભોજ ઉપર વજન આપીને પૂછ્યું ને એમાં હું સમજી ગયો. તમે એમ પૂછવા માંગો છો ને કે બપોરે ઘરે જમવા આવવાના છો કે યજમાનને ત્યાં જમીને આવવાના છો? તો સાંભળી લો ગોરાણી, આજે બપોરે હું ઘરે જ જમવા આવવાનો છું. હા, તો આવતી વખતે જરા શું લાવવાનું છે? વધારે કઈ નહીં, 5 કિલો શ્રીખંડ લેતા આવજો કાસામલીની ડેરી પરથી. હરી 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 હરી. આ ઉંમરે પણ તમારા શ્રીખંડ ખાવાના વડખા જતા નથી. મારા ચાળા પાડવાનું બંધ કરો, મને બોલવા દો. વધો, તમને ખબર છે ને ગોરાણી, પેલા પર માટીના ખોળિયાનું અન્ન આપણે ત્યાં આવે આપણે અભડાઈ જઈએ છીએ. અને ઘરમાં વલોણું વસાવ્યું છે તો ઘરમાં જ શ્રીખંડ કેમ નથી બનાવી લેતા? એટલે જ કહું છું, મને એક દૂધાળી ગાય લાવી આપો. ગાય? દૂધાળી, દૂધ, પછી દહીં, પછી વલોણું, પછી શ્રીખંડ. આ કહું છું, આજે કોઈ યજમાનને કહીને જોઉં છું. પડ્યા રહો ને ભૂદેવ, આજકાલ યજમાન પામણને સાચુકલી ગાય આપે જમાનો ગયો. હવે
દસ ગ્રામની ચાંદીની ગાય આપી લોકો મોક્ષ માંગતા થઈ ગયા છે. એ પાછી ગાય નાનકડી ચાંદીનો ડોળ ચડાવેલી હોય છે. આજો ગાય આવી, જાઓ ધોઈ લો. કેવી રીતે ધોઉં? કેમ બળદ છે. કુરાણી તમે મુદ્દા પર આવો ને, આજે એવી કઈ તિથિ છે કે તમે શ્રીખંડ મંગાવી રહ્યા છો? આજે આપણા દીકરા અજિંક્યનો બર્થડે છે. આપણા નહીં, તમારા. 7 વર્ષ પહેલા ગામથી શહેર ગયો તો ભણવા માટે. ત્યાં ભણી કરીને મોટી કંપનીમાં નોકરી લાગી ગયો છે. પણ આ 7 વર્ષ દરમિયાન સમ ખાવા પૂરતી અને 3-4 ટપાલ લખી છે. પણ દર મહિને મની ઓર્ડર તો મોકલે જ છે ને. એના પૈસાને હાથ લગાડું ને તો મને બ્રહ્મહત્યાનું પાપ લાગે. એટલે જ આ બધા પૈસા હું સંતાડીને રાખું છું ચોખાના ડબ્બામાં. શું કહ્યું? ચોખાનું શું કહ્યું? ચોખા વીણીને ચોખા થઈ ગયા છે. હા તો એનું અત્યારે શું છે ગોરાણી? તમે ગુસ્સે નહીં થાવ ને. તમારી પ્રકૃતિ છે પિત્તવાળી, એટલે જ કહું છું તક મર્યા પલાળીને પીતા જાઓ. પેટ શાંત રહેશે તો મગજ પણ શાંત રહેશે. હવે તમારા બાપુજીએ શીખવાડેલું વૈદું તમે મારા પર નહીં અજમાવો. તમારા દીકરાને સમજાવો. અહીંથી ગયો ને ત્યારે પેલા ત્રિકમભાઈની દીકરી જ્યોતિ સાથે સગ પણ કરીને ગયો હતો. એ ત્રિકમભાઈ જ્યારે મને મળે ત્યારે પૂછે છે હજી અમારે કેટલી વાર રાહ જોવાની છે. શું જવાબ આપું એમને? તો આ ગીતની ફરમાઈશ કરી છે પાદરગઢ ગામના રંજન ગૌરી વ્યાસ અને એમના પતિ ઓમકારેશ્વર વ્યાસે. આપણું નામ આવ્યું, હવે બાપુજીનું પણ નામ આવશે. સાથે ઓમકારેશ્વરભાઈના પિતાજી દામોદરદાસ, ઓમકારેશ્વરભાઈના માતાજી લાભુબેન, અજિંક્યભાઈની માસિયાઈબેન નિમુડીબેન, અજિંક્યભાઈના મામા ગોરધનભાઈ ત્રિવેદી. મોટીબેન તને ખબર છે ને આપણી બાજુમાં સુનિતા રહેતી હતી. હા, આખી જિંદગી મારી સાથે ફરી, લગન સનદ સાથે કર્યા. નહીં સુધરે મારો હાળો, ક્યારે પણ નહીં સુધરે. ખબરદાર, જો મારા ભાઈને ગાળ આપી છે તો. ગાળ નથી આપી રહ્યો, હવે સંબંધમાં મારો સાળો થાય છે એમ કહી રહ્યો છું. કેમ ગોરધન, આજે સવાર સવારમાં દર્શન દીધા? શું છે આ દર્શન? સર્વ સુખ મંગળ છે કે નહીં એમ પૂછી રહ્યો છું. અરે બનીલાલ, આપણા જીવનમાં સુખની એક જ વ્યાખ્યા છે. આપણે ડોક્ટરને શોધવા ન પડે અને પોલીસ આપણને શોધતી ન આવે એટલે જીવનમાં સુખ જ સુખ છે. આલે પાણી. તારો પગ કેમ છે? એકદમ ટકાટક બેન. તે મને કહ્યું ને તેલમાં અળસિયાનો પાવડર નાખી. અળસિયું? અળસિયાનું નહીં, આળસી, આળસીનું પાવડર. આહા, એ તારી ભાભીને કીધું, પગ પર માલિશ કરી આપ્યો, પગ ટકાટક છે. પણ આ પગ દુખતો હતો ને? આજ દુખતો હતો, આમાં એડવાન્સમાં માલિશ કરાવ્યું નહીં કે હવે દુખશે જ નહીં. પણ બનેલાલ કેમ ગોરધન, આજે સવાર સવારમાં દર્શન દીધા? આ શું છે બનેલાલ, આજે ભીમ અગિયારસ છે ને તો થયું કે બેનને ત્યાં જરા કેરી પહોંચાડી દઉં. કેરી? મારા માનવામાં નથી આવતી આ વાત. કેમ? એ પગ નીચે. સોરી સોરી બેન, લૂછી નાખું છું. કેમ માનવામાં નથી આવતી? ભાઈ તારી બેનને તો ગામમાં જ સાસર્યું ને ગામમાં જ પિયર્યું. તું 3 દિવસ પહેલા કેરી લઈને ગુડાયો છે એ વાત મારા માનવામાં નથી આવતી ગોરધન. અરે બનેલાલ, મારે તમને કેટલી વાર સમજાવવાના? શું? આ ગોરધન મારા બાપુજી એટલે કે તમારા સસરાજીનું નામ છે. પણ આખું ગામ તો તને ગોરધન ગોરધન કયા કરે છે. એ લોકો પહેલા મને ચીડવતા હતા કે ગોરધનનો ગોધો આવ્યો, ગોરધનનો ગોધો આવ્યો. હવે લોકો સુધરી ગયા છે, મને ગોરધન કહે છે, મારા બાપુજી ને ગોધો. બાકી હું ગગોત્રી. હે? ગગોત્રી? હવે આ ગંગોત્રી છે ડોબા. હે, જો ગની ઉપર મીંડું છે, અનુસ્વાર કહેવાય ને. ગંગોત્રી, ગંગોત્રી એ હિમાલયમાં. આખા પાદરગઢમાં ગગોત્રી, ગગન ગોરધન ત્રિવેદી. ઓલવું? આ અગરબત્તી સળગાવીને તારી જીભ ઉપર ઓલવું? હર હર મહાદેવ, ગુસ્સે થઈ ગયા તારા ભૂદેવ. બનેલાલ, આ કેરી છે ને હું ભાણાભાઈ માટે લાવ્યો છું. કોના માટે? ભાણાભાઈ માટે.
તો એ જ્યાં રહેતો હોય ને ત્યાં પહોંચાડ. એ શહેરમાં કઈ જગ્યાએ રહે છે એનું સરનામું સુધા એને એમને આપ્યું નથી. અરે બનેવીલાલ, સરનામું આપનાર જાતે પોતે અહીંયા આવી રહ્યો છે. શું કહ્યું? નાનો અહીંયા આવ્યો છે? હા હા મોટી બેન, તું ખોટું તો નથી બોલતો ને? અરે ખોટું બોલતો હોય ને તો બનેવીલાલની અગરબત્તી ક્યારે સળગે જ નહીં. મમ્મી! નાનો, નાનો! ગામથી ગયો ત્યારે બા બા કરતો ગયો હતો, શહેરથી આવી રહ્યો છે ત્યારે મમ્મી મમ્મી કરતો આવી રહ્યો છે. બધા સંસ્કાર માટીમાં મળી ગયા છે. 7 વર્ષે આવી રહ્યો છે. ચૂપ રહેજો. મમ્મી! ત્યાં જ ઉભા રહેજો. આજે પણ અમારા ઘરમાં જોડા બહાર કાઢીને આવવાની પ્રથા છે ભાઈ. તમને યાદ ન હોય તો યાદ અપાવી દઉં, જોડા બહાર જ કાઢીને આવજો. અરે છોકરો ડરી ગયો છે, જોડા સાથે પગે બહાર કાઢીને આવશે. અરે મારો ભાળો આવી ગયો બેટા. કેમ છો મામા? એકદમ ફર્સ્ટ ક્લાસ બેટા. વાહ વાહ. હાય જીવ તો રે. કેટલો બદલાઈ ગયો છે રે તું. અને આ દાઢી મોજ રાખતો ક્યારથી થઈ ગયો? તે મુંબઈમાં વાણંદ પાસે જવાના પૈસા નહીં હોય એની પાસે. આ ફેશન છે મુંબઈમાં, બધા હીરો રાખે છે. એમ? તને કેવી રીતે ખબર? મેં જોયું ને. આમને પિક્ચર જોવા લઈ ગયા હતા? ક્યારે? ટીવી પર જોયું. આમને ટીવી લીધું? ક્યારે લીધું ટીવી? અરે બાજુવાળી મંગળાએ લીધું, ત્યાં જોયું. આ આખું નાટક જોવા માટે હમણાં જ છે મારું મી એપ ડાઉનલોડ કરો.